બહોત સમય બાકી છે કે જા મોહર લાગશે કે આખરે સીએમ કોણ. સૌથી મોટી વાત કે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે અને કોંગ્રેસ વધારે સારું કાર્ય કરશે તે પ્રકારની અટકળો પણ હાલ તો ચાલી રહી છે. તો હવે સીએમ કોણ ને બે ડેપ્યુટી સીએમ કોણ ને ત્યારબાદ મંત્રીઓના નામની પણ ચર્ચા થશે અને આવતીકાલ સુધીમાં કદાચ શપથ ગ્રહણ યોજાઈ પણ શકે છે પ્રકારના એંધાણ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે સચિન પાયલોટ અશોક ગેહલોત આ બંને હાલ તો સતત દાવેદારીમાં આગળ પાછળ ચાલી રહ્યા છે. યુવા વર્ગને સ્થાન આપવામાં આવે છે કે પછી અનુભવી તરીકે અશોક ગેહલોત પર ફરી એકવાર મોહર મરાય છે. જો એવું થાય તો અશોક ગેહલોત ફરી એકવાર 5 વર્ષ માટે રાજસ્થાન પર શાસન કરશે અને ત્યારબાદ તે તમામ જે કામો જે ચૂંટણી ઢંઢેરામાં જે તમામ વાયદાઓ કર્યા હતા તે તેમણે પૂર્ણ કરવા પડશે. આ તરફ મધ્યપ્રદેશમાં પણ 15 વર્ષ બાદ જ્યારે કોંગ્રેસે દેખા દીધી છે ત્યારે કમલનાથ પણ સારામાં સારું પ્રદર્શન કરશે. આ સાથે મધ્યપ્રદેશવાસીઓને એક આશા પણ છે કે ખેડૂતોના દેવા જે માફ કરવાની વાત હતી તેને લઈને પણ જલ્દીથી જલ્દી કોંગ્રેસ પાર્ટી વિચાર કરે. તો ઉદયપુરથી અમિત રાજપૂત પણ અમારી સાથે જોડાયા છે. અમિત, જે રીતે માહોલ લાગ્યો છે તમામ જગ્યા ઉપર, બસ થોડા સમયમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ એ બાબતે જાહેરાત થઈ જશે કે આખરે રાજસ્થાનના સીએમ કોણ હશે. બિલકુલ જોઈ, જે પ્રકારથી મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે ત્યારબાદ હવે રાજસ્થાનના સીએમને લઈને પણ ઉત્સુકતા છે. અત્યારે અમે ઉદયપુરના બાપુ બજાર ખાતે આવેલી એક પ્રસિદ્ધ ચાની દુકાન છે, ગટ્ટુ ચાય, એ ચાયની દુકાન પર અમે આવ્યા છીએ અને અહીંયા લોકો ચા પીતાની સાથે સાથે લોકો પણ એક જ ચર્ચા કરી રહ્યા છે કે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ હશે અને આ લોકોની શું શું અપેક્ષા છે. તેમની સાથે અમે વાત કરીશું. એ બતાઈએ કે નયા સીએમ કોણ હોના ચાહીએ ઓર ક્યા અપેક્ષાએં નઈ સરકાર સે. નઈ સરકાર સે બહોત સારી અપેક્ષાએં હૈ, જિન્હોને વો બહોત સારે વાદે કિયે હૈ ઉનકો હમ ચાહતે હૈ પૂરે કરેંગે. ઓર અભી જિસ તરહ સે નઈ સરકાર બની હૈ કોંગ્રેસ, ઉસ હિસાબ સે હમ ચાહતે હૈ કિ કોંગ્રેસ મેં સીએમ હમ અશોક ગેહલોત કો ચાહતે હૈ. અશોક ગેહલોત કો ચાહતે હૈ. આપ બતાઈએ, આપ યુવા હૈ, ચાય પી રહે હૈ, ચુસ્કી લગા રહે હૈ, ક્યા કહેના ચાહેંગે ઇસ ઠંડી કે માહોલ મેં? નઈ સરકાર સે ક્યા અપેક્ષા હૈ, કૌન સીએમ હોના ચાહીએ? મુઝે લગતા હૈ સચિન પાયલટ જી જ્યાદા અચ્છે સીએમ રહેંગે, क्योंकि वो युवा हैं और वो समझते हैं कि रोजगार की कितनी जरूरत पड़ती है युवाओं को और वो समझेंगे और वो युवा हैं तो वो अच्छे से काम भी करेंगे, तो सचिन पायलट ज्यादा सही रहेंगे. युवा हैं, आप बताइए नए सरकार से क्या अपेक्षाएं, क्या पुरानी सरकार अच्छी थी कि नई सरकार अच्छी है? कोई भी सरकार अच्छी अपने कामों से होगी. जो वादे इन्होंने चुनाव से पहले किए हैं, जो घोषणा पत्र दिखाए हैं, तो उस पर अगर आप अमल करते हैं, जो किसानों का कर्ज माफ है, जैसे घोषणा पत्र पे तो कोई अमल नहीं करता है. अब वही जा रहे हैं कि अगर ये भी अगर उसी राह पे चलेंगे तो इनका हाल भी वही 5 साल बाद वही होगा जो पिछली सरकार का हुआ है. आप एक लाइन में बताइए कौन होना चाहिए जी? एक बार तो जो वादे हैं इन पे अमल अगर हो जाएगा तो वापिस ये परिपाटी चेंज होगी और राजस्थान में वापिस कांग्रेस सरकार आ सकती है. पिछली बार जो हालत हुई थी